વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયકની શુદ્ધતાનું ટકાવારી પ્રમાણ, પ્રક્રિયકની શુદ્ધતાનું ટકાવારી પ્રમાણ હવે આપણે જોઈએ. એ આગળ જવું છે. શું છે ચર્ચામાં? થોડું ટકાવારી પ્રમાણ આપેલું છે કે 50 ગ્રામ 80% શુદ્ધ CaCO2 છે. આપણી પાસે જે કેલ્શિયમ કાર્બોનેટ છે એ 80% જ શુદ્ધ છે. કેટલા ટકા? 80%. ને ગરમ કરતા ઉદ્ભવતા CO2નું દળ કેટલું હોય? કેટલું હોય? આ આપણો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલું કામ તો એ કરશું કે આપણે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ આને શું કરીશું? ગરમ કરી CaO સોલિડ પ્લસ CO2 ગેસ. તો કેલ્શિયમ કાર્બોનેટ નો આમિયા દળ ગણી લેવાનું. કેલ્શિયમ 40, કાર્બન 12 અને ઓક્સિજન 47, 48, 12 અને 40 આ ગણીશો ને તો 100 ગ્રામ એમનું આમિયા દળ થાય. જો શુદ્ધ હોય તો 100 એ 100%. ટૂંકમાં 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ અંદર કોઈ અશુદ્ધિ ના હોય એવું જો વિઘટન થાય તો CO2નું આમિયા દળ તો હવે ખબર પડી ગઈ, બરાબર 44 ગ્રામ CO2 મળશે. સીધી જ વાત. તો આપણી પાસે કેટલું કેલ્શિયમ કાર્બોનેટ છે? 50 ગ્રામ. અહીંયા કેવું છે? 80%. તો પહેલા આપણે માની લઈએ કે આ 50 ગ્રામ છે એ 100% શુદ્ધ છે. ટૂંકમાં 100 માંથી 44 ગ્રામ CO2 મળતું હોય તો 50 એ કેટલું? તો કે સીધી વાત, આના કરતા કેવું થાય છે? રિલેશન જોઈ લો. ભારત આના કરતા કેવું છે? અડધું. ખ્યાલ 50 જ છે બાળકો, 500 નહીં, અડધું. તો આ 1/2, તો અહીંયા કેટલું થશે? 22 ગ્રામ. પણ 22 ગ્રામ ક્યારે? આ જે ચર્ચા થઈ એ 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ શુદ્ધ હોય, અંદર અશુદ્ધિ ના હોય, બરાબર. ઘણી વખત એવું થાય કે આપણી પાસે કેલ્શિયમ કાર્બોનેટ શું હોય એમાંથી રિયલમાં 80 ગ્રામ જ કેલ્શિયમ કાર્બોનેટ, 20 ગ્રામ બીજી માટી કેવું હોય, સિલિકા, એમ કહેવાનો અર્થ છે કે 80% શુદ્ધ છે, 20% એની અંદર બીજો કોઈ પદાર્થ અશુદ્ધિ ભરેલી છે. ચાલો, તો આ 100% એ 50 ગ્રામનું વિઘટન થાય તો હવે આપણે ત્રિરાશી લઈએ. આ જે ચર્ચા થઈ કેટલા ટકાએ થઈ? 100%. અહીં લખી નાખું છું, 100%. 100% શુદ્ધ હોય તો અહીંથી આપણે એમ કહી શકીએ કે 100% શુદ્ધ હોય તો 50 એ 22 ગ્રામ. જો આખું વિધાન લખીને સમજાવું તમને, 100% શુદ્ધ CaCO3 માટે 50 ગ્રામ ના વિઘટનથી રફ જ ગણતરી કરવાની છે, મળતું CO2 ગેસ 22 ગ્રામ 100%, બરાબર છે. 100% 22 ગ્રામ મળે એટલે આપણે ખરેખર 100% એમ કરવાનું, 100% શુદ્ધ, 100% શુદ્ધ CaCO3 થઈ ગયું. તો આપણી પાસે નમૂનો રિયલમાં કેવો છે? તો કે 80% શુદ્ધ CaCO3. એ 50 ગ્રામ જ છે, આ 50 ગ્રામ આપણે 100% એ મેળવી લીધું. તો હવે 50 ગ્રામ 80%, એટલે 50 ગ્રામની જરૂર નથી. આ ધ્યાન રાખજો, 100% શુદ્ધ હોય તો 22 ગ્રામ. તો અહીંયા સિમ્પલ, હવે આપણે અહીંયા 80 કરવા, તો 100 વડે ભાંગવાનું, 80 વડે ગુણવાનું, ક્લિયર. આ છેદમાં 100, આ 80, એટલે 8 ના છેદમાં 10. સીધી વાત, ન બકવાશે, કંઈક 0 જાય તો અહીંયા શું આવશે? અહીંયા લખું છું, આ 22 ગુણ્યા 80 છેદમાં 100 અથવા 8 ના છેદમાં 10. તો આનું ગુણાકાર કરો, 8 2 16, 8 2 16 ને 17 ભાગ્યા 10, 176 ભાગ્યા 10, એટલે 17.6 ગ્રામ આપણને CO2 મળવાનું છે. ચાલો, કેટલું મળશે? 17.6 ગ્રામ. તો આ મુદ્દો પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ બાળકો. જય હિન્દ.